રુઝાનજી, આપને સૌપ્રથમ પૂછવા માંગીશ કે જે યૌન શોષણ થતું હોય છે, એક બાળક જે 12 થી 18 વર્ષનું હોય કે કદાચ એનથી પણ નાનું હોય છે, તેઓના કુમળા મન ઉપર આની કેટલી ખતરનાક અસર પડતી હોય છે? આજે યૌન શોષણની જે ટોપિક આપણે વાત કરી રહ્યા છીએ, રંજીત, તમારી પાસે ફિગર્સ છે, કાફી ડિસ્ટર્બિંગ અને અલાર્મિંગ છે. ડિસ્ટર્બિંગ એટલા માટે છે કે કારણ કે આપણે આ લેવલ પર બી કામ થાય છે એ આઈડિયા તો, પણ આટલું બધું જે તમે જે ડેટા આપ્યો એ લેવલનો આઈડિયા નહોતો. અને અલાર્મિંગ એટલે છે કે ઓબ્વિયસલી તમે જે કહો છો કે જે રીતે હર ચોથા બાળકને થાય છે પણ એના ફેમિલી વાળા નથી કહેતા, યા જે ફેમિલી મેમ્બર જે ઓળખાણ વાળા કરે છે, ત્રીજું કે હર બાળક 12 થી 18 વર્ષને હર બીજા બાળકને આનો ભોગ બની રહ્યા છે. એટલે યુ નો, સો ધીસ ઇઝ ઓલ વેરી અલાર્મિંગ ફેક્ટ. કારણ કે જયારે આપણે એક ફોરવર્ડ સોસાયટી જઈ રહ્યા છે, આપણે એક શિક્ષિત સમાજ તરફ જઈ રહ્યા છે, પણ આપણે જયારે કહીએ છીએ કે ભણતર ભણ્યા એટલે શિક્ષણ હોય, તો ઓબ્વિયસલી આ બધી જે આડી અવળી પ્રવૃત્તિઓ છે, જે નેગેટિવ પ્રવૃત્તિ છે, જે ઇનહ્યુમન પ્રવૃત્તિઓ છે, એ રોકાવી એના કરતા આ વધી રહી છે. હવે આપણે અગર એ ડિસ્કસ કરીએ કે એ કેમ વધી રહી છે, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ, અને એના વિલ સી ફ્રોમ ઓલ ધ એંગલ્સ, બાળકના એંગલથી, પેરેન્ટના એંગલથી, અને કેમ વધી રહી છે, એના જે લોકો આ કૃત્યો કરે છે કેમ કરે છે. સૌથી પહેલા અગર આપણે ચાલુ કરીએ તો ભાઈ કેમ વધી રહી છે, બેઝિક ક્વેશ્ચન છે. બેઝિક ક્વેશ્ચન એટલે છે કે અત્યાર સુધી શું થતું હતું કે જે યૌન શોષણ થતું હતું નાનું મોટું, કે જે બી અત્યારે તમારા ફિગર્સ છે મોટું મોટું, તો લોકોને બાય ડિફોલ્ટ એ વિકૃત માનસાઈના લોકો છે. કે આપણે અગર સાયકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ, કે કારણ કે યૌન શોષણ છે ને મેજરલી બે જગ્યાએ મેજરલી થાય છે. એક મેજરલી હાઈ ક્લાસ ઓફ સોસાયટીમાં થાય છે. કેમ? કારણ કે તમને એક્ઝામ્પલ આપું, હાઈ ક્લાસ ઓફ સોસાયટીમાં કેમ થાય છે, કારણ કે એ સોસાયટીમાં જે લોકો હોય છે, હું જેન્ટ્સ ને લેડીઝ બંને કહીશું, અત્યારે ખાલી જેન્ટ્સની વાત નહીં કરું, લેડીઝની બી વાત કરીશ, જેન્ટ્સ ને લેડીઝ બંને હોય, એ લોકોને જે ઈચ્છાઓ હોય અને એ ઈચ્છાઓ એ લોકોને જે પ્રાપ્ત કરવી હોય, સેક્સ્યુઅલ ડિઝાયર્સ, હવે થાય છે સેક્સ્યુઅલ ડિઝાયર્સ માટે તમારે લેટ અસ સે તમારે બીજાને એ કરવું પડે, એપ્રોચ કરવો પડે, અને એ પોસિબલ નથી કારણ કે તમે હાઈ સોસાયટીના છો. ઘણી વાર એ લોકો શું કરે, એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકો આજે નાના બાળકો, કારણ કે નાના બાળકો બહુ જ વલનરેબલ કહેવાય. વલનરેબલનો મતલબ એ કે એક તો નાના બાળકો બોલે, એ લોકોને બિચારાને ખબર ન શું થઈ રહ્યું છે, એટલે આપણે પછી નાના બાળકની વાત કરશું, ગુડ ટેસ્ટ ને બેડ ટેસ્ટ, એટલે પહેલા તે લોકોને ખબર ના પડે. બીજું, એ લોકોને લાગે કે આ તો વાલ કરી રહ્યા છે, કારણ કે યુ નો નોર્મલી આપણે ઘરમાં જ નાનું બાળક હોય તો બે પપ્પી વધારે કરીએ, યુ હગ ધેમ, યુ નો આપણે થોડું આડું અવળું હાથ લાગે બી કદાચ, તો આપણે પેલા બાળકને ખબર ના પડે. એટલે એક સેકન્ડ રીઝન આ કે જે લોકો આને એક્સપ્લોઇટ કરે એ લોકોને ખબર છે કે બાળકોને કશી ખબર નથી પડવાની. ત્રીજું કે બિચારા બાળકો બોલી ના શકે, કારણ કે એ લોકોને પોતાને જ નહીં ખબર શું કરવાનું છે, એ લોકોને કદાચ ગમતું બી ના હોય, પણ ઘણી વાર યુઝ નો આપણે પેલા બાળકોને આમ 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 ખેંચીએ અને એને ના ગમે, એટલે પેલા થાય કે આ એવું કરે છે પણ મને નથી ગમતું, એ નથી ખબર કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે એની જોડે, આ કંઈક ખાલી ગાળ ખેંચવા વાળો પોઈન્ટ નથી. એટલે જયારે આ વલનરેબલ આ બાળકો કહેવાય, હવે જે લોકો આ કરે છે એ લોકોને એવું થાય કે અમે આ કરશું, એટલે એ લોકોની જે પેલી ડિઝાયર્સ છે એ આ બાળકોથી સોલ્વ થાય, અનસેટિસ્ફાઈ થાય. અને બીજી વાત કે તમે, આઈ મીન, જસ્ટ એક સ્ટેપ હજી આગળ કહેવા માંગુ છું, બે ટાઈપની ડિઝાયર્સ હોય પાછી. એક તો કારણ કે ઘણા આવા કેસીસ છે ને, જે લોકો ઓળખાણવાળા હશે ને એ થોડા એલ્ડરલી હશે, એટલે થોડી એજેડ હશે. એજેડ ખાસ એટલા માટે હું વર્ડિસ કરું છું કારણ કે એ લોકોને એકવાર એજ થઈ જાય એટલે એ લોકો બીજી કોઈ વધારે પ્રક્રિયા કરી ના શકે, એટલે એ લોકો આ ટચિંગ ને આ બધાથી એ લોકોને સેટિસ્ફેક્શન મળી જાય એજેડ લોકોને. અને પેલું બાળક કોમલ હોય, સોફ્ટ હોય, તો એ લોકોને એમાં પ્લેઝર મળે. એટલે ધીસ ઇઝ ધ મેન્ટાલિટી ઓફ ધેટ લેડીઝ કે જેન્ટ્સ બંનેની વાત કરું છું, ફરી આઈ એમ નોટ જસ્ટ ટાર્ગેટિંગ ધેમ. અને આ જે પ્રવૃત્તિઓ થાય છે ફોરેનમાં, અને એક બીજો બી વર્ડ યુઝ કરે છે પીડોફાઇલ્સ. પીડોફાઇલ્સ એટલે આ જે લોકો આ કરે ને પીડોફાઇલ્સ કહેવાય, કે લોકો આવી રીતે બાળકોને ફસાવે. ઘણી વાર એક આનું આખું રેકેટ બી ચાલે છે, ઇટ ઇઝ ઓલ્સો એન ઓર્ગનાઇઝ ક્રાઇમ ફોરેનમાં. ઇટ ઇઝ એન ઓર્ગનાઇઝ ક્રાઇમ. ઓર્ગનાઇઝ ક્રાઇમ એટલે શું? જેમ પ્રોસ્ટિટ્યુશન ઇઝ ઓલ્સો એન ઓર્ગનાઇઝ ક્રાઇમ ફોરેનમાં, કે મોટા મોટી ગ્રુપ્સ હોય, જેમ સ્મગલરના ગ્રુપ્સ હોય, એમાંના ગ્રુપ્સ હોય, અને એ લોકો ખાસ આઈધર બાળકોને પ્રોક્યોર કરે. પ્રોક્યોર કરે એટલે ખરીદે, કિડનેપ કરે, હ્યુમન ટ્રાફિકિંગમાં આ બાળકો આવે. અને એ લોકો, યા ઘણા વાર જે પેલી ગરીબ ઘરના ફેમિલી હોય તો એને જેમ પ્રોસ્ટિટ્યુશનમાં પૈસા કમાવા છોકરીને મોકલે, એમ આ બાળકોને એના પેરેન્ટ્સ પોતે મોકલે. પેરેન્ટ્સ એટલા માટે પોતે મોકલે કેમ કે પેરેન્ટ્સને એવું હોય કે નાનું બાળક છે એને શું ખબર પડશે, એને એ રીતે એ પોતે પૈસા કમાઈ શકે. ને એ લોકોને એવું લાગે છે કે અમે મોકલી દઈશું, પછી થોડા વખત પછી બંધ કરાવી દઈશું, કે વોટ એવર. એટલે આ અને આને એટલે આ જે આખું એને છે એને કહેવાય પીડો, જે લોકો આ કરીને પીડોફિલિક્સ કહેવાય. અને ફોરેનમાં આના માટે
બહુ એજન્સીઝો કામ કરે છે. અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં આના માટે કોઈ કામ નથી, પ્રેક્ટિકલી કોઈ કામ નથી કરતું. નાનું મોટું કામ થતું હશે તો ખબર નહીં. અને મેજરલી હ્યુમન ટ્રાફિકિંગનો વન ઓફ ધ રીઝન્સ, ઘણી વાર આપણે કહીએ છીએ કે આપણા અહીંયા બાળકો કેમ ખોવાય છે, વન ઓફ ધ રીઝન્સ અધર ધન પેલું શું કહેવાય, એ લોકો પાસે પૈસા કમાવાનું, ભીખ મંગાવવાનું, અધર ધન દેટ, ધીસ ઇઝ ધ મેજર રીઝન. હવે હવે આપણે એક નેક્સ્ટ પોઈન્ટ કરીએ કે આ તો થયું, આપણે પીડોફિલિક્સનું થયું, બાલકનું થયું, અને આ અરે બાલકનો જે પોઈન્ટ હજી લેવાનો બાકી છે. પેરેન્ટ્સનો પોઈન્ટ હજુ થોડું આગળ વધવા માંગીશ. પેરેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યુથી શું થાય? આમાં અગેન અગેન બે ચીજ આવે. પેરેન્ટ્સ એક તો એવું કરે કે માની લો કે એક તો મેં કહું કે પેરેન્ટ્સ સ્વચ્છતા પોતાની રીતે જ કે એને પૈસા મળે છે ને કરે, એક એક આ એસ્પેક્ટ છે, આપણે એને સાઈડમાં મૂકીએ. બીજું તો માની લો કે જેમ અમારા ઘર બહેનોના પ્રોબ્લેમમાં આવે છે, જેને કે મોલેસ્ટેશન થતું હોય, ઓળખા 94% લોકો ઓળખાણવાળા જ બહેનોને મોલેસ્ટ કરે કે રેપની કોશિશ કરે કે રેપ જેવું કરે, બરોબર છે? આ બધા કોને, કાકા મામા પેલા બધા એ લેવલવાળા લોકો જે ઓળખતા હોય બહેનને. સિમિલરલી આ બાળકના કેસમાં બી લડશે, નેબર હોય. મારી પાસે એક સ્ટોરી છે, તમને કહું. એકચ્યુઅલી એ સ્ટોરી થોડી આ છે પણ થોડી અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી છે કે એક મહેસાણામાં સ્કૂલ છે, આ સાચી સ્ટોરી છે, મહેસાણામાં સ્કૂલ છે. અને એના પ્રિન્સ એને કંઈક આઈ થિંક 11-12 ધોરણની અરે 11-12 વર્ષની દીકરી હતી, તો એનું બર્થડે હતું એટલે દીકરીએ બધીને લઈને નોર્મલી સ્કૂલમાં પેલી ચોકલેટ આપે, એને આપી ચોકલેટ. તો પ્રિન્સિપલને ખાસ મળવા ગયો ને, પ્રિન્સિપલને આવો મોટો એક ચોકલેટનો બાર આપ્યો, મોટો 300-400 રૂપિયાનો. એટલે પ્રિન્સિપલે શું કર્યું, એને બાર તો લઈ લીધો, થેન્ક યુ હેપી બર્થડે કર્યું, પછી દીકરી જેવી બહાર ગઈ એટલે એના મમ્મીને ફોન કર્યો કે થેન્ક યુ, તમને બી હેપી બર્થડે, તમે મારા માટે આ ચોકલેટનો બાર મોકલ્યો. તેની મમ્મી તરત બોલી કે ના, અમે નથી મોકલ્યું, અમે આટલું એફોર્ડ જ ના કરી શકીએ. એક સાધારણ ઘરની છોકરી હતી. તો પ્રિન્સિપલે કે ના, મને તો એને બહાર આપ્યો છે ને, કે એનું બર્થડે છે. તો એને એના પેરેન્ટ્સને, પ્રિન્સિપલે પેરેન્ટ્સને સ્કૂલે બોલાયા, પેરેન્ટ્સ તરત સ્કૂલ આવી ગયા. પછી પ્રિન્સિપલે દીકરીને બોલાવી અને કહ્યું કે પછી એના પેરેન્ટ્સે જ પૂછ્યું કે ભાઈ તને આ બહાર ક્યાંથી આવ્યા, અમે તો અફોર્ડ કરી નથી શકતા. તો દીકરી શું કે આપણા આપણે કેમ કે પહેલા મહેસાણામાં બદલે પહેલા એ લોકો અમદાવાદમાં રહેતા હતા, તો કે આપણે અમદાવાદમાં રહેતા હતા ને આપણા જે એક અંકલ હતા ને, એક બાજુવાળા એક અંકલ હતા નેબર, એમને મને એક આ બધું આપ્યું કે મારું બર્થડે છે સેલિબ્રેટ કરવા માટે. એટલે પછી ખબર પડી કે એ અંકલ હતા. હવે આ તો આટલા સુધી હતી, પછી વધારે તહેકીકાત કરી તો ખબર પડી કે આ દીકરી માટે તો એ અંકલ હતા, પણ આ અંકલ પછી અમદાવાદ છોડ્યું તો બી આ અંકલ આ દીકરીના કોન્ટેક્ટમાં હતા મહેસાણામાં. અને ખાલી કોન્ટેક્ટમાં નહોતા, એને ફરવા લઈ જતા હતા, હવે તમે સમજો, એને પિક્ચર જોવા લઈ જતા હતા, પીઝા ખાવા લઈ જતા હતા. હવે તમે સમજો કે એ અંકલને શી જરૂર અમદાવાદથી બેસાડવાની? દીકરીને ખબર નહોતી પડતી કે અંકલ એને પીઝા યા એ, કારણ કે એને તો પીઝાની લાલચ, એને તો આવા ચોકલેટની લાલચ, એને તો પિક્ચરની લાલચ, કંઈક નવા કપડાઓ બી અપાયા હશે. પણ એ દીકરીને ખબર ના પડી કે અંકલ એને મિસયુઝ કરે છે. અન્ડરસ્ટેન્ડ વન થિંગ, અને એને એને શી ડિડન્ટ ફેલ દેટ, કારણ કે મેબી એને એટલે કે એને કદાચ એ ચોકલેટ ગમતી હતી, પીઝા ગમતી હતી, ને એને થયું એ ચોકી, અને એને બિચારીને એટલું ભાન નહીં, કારણ કે 12 વર્ષની દીકરીને એટલું શું ભાણો. એટલે ત્યારે પેલા પ્રિન્સિપલ આ પ્રિન્સિપલની જાગૃતતાના લીધે ને પછી પેરેન્ટ્સોને પછી એનું આ સ્ટોપ કરાયું. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે જે પેલા ભાઈ હતા, જે નેબર હતા, એમને તો ખબર કે આ વલનરેબલ ટાર્ગેટ છે. એટલે છે કે અમદાવાદથી મહેસાણા બી આવીને ટાઈમ પાસ કરતા હતા. એટલે આ પોઈન્ટ ઓફ વ્યૂથી પેરેન્ટ્સોએ બહુ ધ્યાન રાખવાની જરૂર છે. આ એક એસ્પેક્ટ છે. હજી ત્રીજો એસ્પેક્ટ, ઘણી વાર પેરેન્ટ્સો ખાસ આંખાડા કામ કરે. કોણે જાણે કે લેટર્સ, હું નાના બાળકોની જ વાત કરું, કે એ લોકોના મોટા કંઈક મામા હોય, યુ નો ઓલ દેટ રિલેટિવ્સ હોય, અને રજામાં આવતા હોય, જે બી આવતા જતા હોય, તો એ લોકો શું કરે રિલેટિવ્સો ઘણા, કારણ કે મેં યુથને જોયું છે. હવે અધર દેન કાકા મામા, યંગ હોય ને એ લોકોના, એને કે 20-25 વર્ષનો છોકરો હોય ને પેલું નાનું કંઈક માસી બાસી કે જે બી નાના, અરે માસી શું નાની, જે બી રિલેશનમાં થતા હોય ને, નીસ નેવ્યુ નાના નાના, તો એ લોકો યુથ હોય પેલો 25 વર્ષનો, બરોબર. હવે એને આરએનડી કરવી હોય, હવે એને આરએનડી કરવા માટે મોટી છોકરી તો લોચા થઈ જાય, તો આ નાની છોકરીઓ પર આરએનડી કરે. એટલે એને શું કરવાનું હોય આરએનડીમાં, થેન્ક્સ ટુ આજની તારીખમાં જે મોબાઈલ છે, આમ સારો બી કહેવાય, પણ આ બધા માટે સૌથી મોટો દુશ્મન, કારણ કે અહીંયા પેલી પોર્નો જોઈ હોય, પોર્નો બી જાત જાતની આવતી હોય, એટલે પેલો યુથ છોકરો આ બધું જોઈ અને પછી એની 10 કે 12 વર્ષની કઝિન હોય તો એની ઉપર બધી જાતની આરએનડી કરે, બિચારી કઝિનને ખબર ના પડે. હવે માની લો, હવે નેક્સ્ટ સ્ટોપ આવ્યો, આ નેક્સ્ટ જેન્ડ કે માની લો કે પેલી કઝિનને ખબર પડી, બરોબર. હવે માની લો કે કઝિન જાય છે, એટલે કઝિનને ખબર પડી, એટલે મમ્મીને તો કહેવા જશે ને કે મમ્મી અંકલ ગંદું કરે છે, બરોબર. ઘણી વાર પેલો છોકરો ગાળો થઈ ગયો હોય તો વધારે કરી લાખે, તો પેલી બિચારીને કમ્ફર્ટ લેવલ નીકળી જાય, એટલે ગંદું કરે છે. તો જ્યારે ગંદું કરીને મમ્મીને કહે, એટલે મમ્મી પપ્પા કદાચ સમજી જાય, યા 100% સમજ્યા, પણ એ લોકો છોકરીને ચૂપ બેસાડે. પછી શું કરે, એ લોકો બે ચીજ કરે અગેન, એ લોકો આઈધર છોકરીને પેલાને મળવાનું સ્ટોપ કરાવે, અને યા એની સ્ટોપ કરાવે, એટલે કેમ કે મોડે બોલે તો સમાજમાં ખબર પડી જાય. એ આ બહુ ખોટી ચીજ છે. પેરેન્ટ્સોને આની ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે તમારી છોકરી છોકરો
કે છે કે ધંધુ, ખાલી મેં એ છોકરીને એક્ઝામ્પલ આપ્યો, આમાં છોકરા બી, કારણ કે પેલો જે યુથ છે, અગર એને આ બધું જોયું હોય તો પછી તો એની સામે કોઈ બી આવે ચાલશે, કારણ કે એને તો પેલી શું કે ઉત્તેજના થઈ ગઈ છે, એટલે પછી એ આ નાના છોકરાને બી છોડશે નહીં. એ બી મને ક્લિયર કરું છું, એટલે એવું ના સમજતા કે ખાલી છોકરીને ના સમજે, કારણ કે ઘણા પેરેન્ટ્સ શું કે વિચારે કે ચાલને એના મામા સાથે મોકલી દઉં, યા જે બી બીજા રિલેશન આવે કે શું છે, છોકરા જે છે ને, ચલો ઘણી વાર પેરેન્ટ્સ એ બી હોય છે કે ચલો ભાઈ છોકરીને ના મોકલી, છોકરો છે ને શું, પણ ત્યાં બી તમે ભૂલ કરો છો, કારણ કે અમે છોકરા અમે તમને બી કદાચ હશે કે છોકરાઓની બી આવી સ્ટોરી થાય છે કે બિચારા બાલક, એમ ઇનશોર્ટ બાલકની સ્ટોરી થાય છે. છોકરા યા છોકરી જોડે કોઈ પેલાને લેવા દેવા નથી, કારણ કે એને એકવાર પોર્નો જોઈ લીધો છે, એના માઇન્ડમાં બધા ખ્યાલ આવે છે, અને ખ્યાલ આવે એને આરએનડી કરવી હોય, જે જોયું હોય અને આરએનડી માટે એને મોટા મોટા લોકો ઓબ્વિયસલી એટલા જલ્દી ના મળે, નાના છોકરાઓ વલ્નરેબલ હોય, મળી જાય. એટલે પેરેન્ટ્સોએ ખાસ આ ધ્યાન રાખવાનું. પછી હવે આના પછી નેક્સ્ટ સ્ટેપ, હવે માની લો છોકરા કે છોકરીએ કમ્પ્લેન તો કરી દીધી મા બાપને, 11, 12, 13 વર્ષનું કુમલું માઇન્ડ છે, કમ્પ્લેન કર્યા પછી હવે શું થાય છે કે મા બાપ ઘણી વાર એને ચૂપ બેસાડશે કે ચલો હવે કઈ નહીં, એવું નહીં, આપણે એને થપકો આપશું, આપણે એને બોલશું, તારી જોડે બીજી વાર નહીં કરે, એવું કહી દેશે, રાઈટ? પણ પેલા છોકરા યા છોકરીમાં એકવાર બીક પહેંચી જઈ હશે, અને માની લો કે મા બાપે તો કહી દીધું, પણ બાય ડિફોલ્ટ અરે બાય એ શું કહેવાય, ધીસ થિંગ મિસ્ટેક, એ મે બી એ છોકરો પાછો આને સેટ ટ્રેપ કરે છે, રાઈટ? અને પાછું એવું કરે છે, તો પેલા જે નાનું કુમળું બાળક છે એના માઇન્ડમાં એકદમ બીક બેસી જાય છે. હવે આમાં અગેન અધર એસ્પેક્ટ બી દેખાડ્યો, બીક બેસી જાય છે, ઇનિશિયલી એને નથી ગમતું, પછી પેલો કોઈ હોશિયાર હોય, પેલો જે કરતો હોય, તો એને સમજાવે છે. હવે આ સાયકોલોજીકલ ગેમ રમાડું છું, આ સાયકોલોજીકલ ગેમ એ રમાય છે કે એ પેલાને સમજાવે છે કે આવું જ ખાય, આપણે બધા જેન્ટ્સ હોય તો જેન્ટ્સની ભાષામાં વાત કરે, લેડીઝ હોય તો કંઈક લેડીઝની ભાષામાં વાત કરે, અને એને સમજાવે. એટલે પેલું જે નાનું બાળક હોય ને એને એને હજી ખબર નથી પડી રહી, એટલે એ સમજી જાય ને એને એને એ પછી એને લાઇક કરવા લાગે, લાઇક ઇન ટર્મ્સ ઓફ એન્જોય કરવા લાગે. અને પછી હવે શું થાય છે, કારણ કે ધેર આર ડિફરન્ટ વેઝ ઓલ્સો, એટલે એવું ખાલી નથી કે એક ખાલી પેન જ હોય, ધેર આર એન્જોયમેન્ટ વેઝ ઓલ્સો. એટલે પછી આ નાનું બાળક એ રીતે મોટું થાય કે ઓકે, મારી સાથે કર્યું, હવે એમાં અગેન મા બાપ અગર રોક્યું નથી તો હવે ધીરે ધીરે એન્જોય, કારણ કે એની પાસે કોઈ ચોઈસ નથી ને એને એને ગમવા લાગે છે, કારણ કે પેલો એને એ રીતે સમજાવે છે, કારણ કે એને બંનેને પ્લેઝર મળે છે. હવે જેમ જેમ બાળક મોટું થાય છે, હવે એ બાળકની બી બુદ્ધિ વિકૃત થાય છે. તમે જે કહેતા હતા ને કે બાળકની માનસાઈ પર કઈ રીતે આગળ વધે, હવે શું થાય છે કે બાળકની બુદ્ધિ વિકૃત થઈ રહી છે, અને એ વિચારે છે કે અચ્છા મારી જોડે કર્યું, એટલે જેમ જેમ મોટો થાય છે એ બીજાને શોધે છે અને બીજું મળી જ જાય છે, કારણ કે આ બધા કઝિન અંદર ના જોય, એટલે જયારે એને બીજું મળે છે એટલે એની જોડે કરે છે. બીજી વાત, અગર માની લો કે અગર એની વિકૃત બુદ્ધિ નથી થતી, એને નથી ગમતું, એને સ્ટોપ કર્યું અને છેડા ફાડ્યા, અને એના પેરેન્ટ્સે તો બી એને પ્રોટેક્ટ નહીં કર્યું, તો એ બાળક પેલું થઈ જાય છે, શું કહેવાય, વાયલન્ટ થઈ જાય છે. એટલે તમે ઘણી વાર વાયલન્ટ બાળકો બી જોતા હશો, અને ઘણી વાર પેલા બીજા પર મોટા થઈને પોતે કરે, જેમ કે રેગિંગ જેવું, તમે પેલા તમારી જો રેગિંગ થાય છે તમને નથી ગમતું, પણ પછી તમને થાય છે કે ઓકે આને કર્યું, હવે હું મારા જુનિયર્સ પર કરીશ. એટલે આ એક્ઝેક્ટલી આવી ચીજ થાય છે. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે, ને તમે જે ત્રીજી વાત કરી સુસાઇડલ ટેન્ડન્સી, ત્રીજી વાર ઘણી વાર બાળકને ના ગમે, પેલો સામેવાળાને બરોબર કંટ્રોલ ના કરી શકે, સમજાવી ના શકે, તો બાળકને કદાચ, ઇટ ડિપેન્ડ ઓન ધ એજ ઓલ્સો, એજ બી ઇમ્પોર્ટન્ટ છે કે 10-12 વર્ષનું હશે તો આઈ ડોન્ટ થિંક સુસાઇડલ ટેન્ડન્સી થતી છે, પણ થોડું મોટું હોય છે તો સુસાઇડલ ટેન્ડન્સી બી આવી જાય છે કે મને મારું કોઈ નથી, મને કોઈ પ્રોટેક્ટ નથી કરતું, આવું શું જીવાનું, ઓલ ધોઝ થિંગ. એટલે આ બાળક પર થાય છે. પણ તમે આખા સીનમાં આખું જોયું કે ઇટ ઇઝ મેકિંગ અ મેસ ઓફ ધ સોસાયટી. આપણું જે સોસાયટીનું હેલ્ધી લિવિંગ છે એ આખું નેગેટિવ જઈ રહ્યું છે. એટલે આ અત્યારે આજની તારીખ મને આના માટે સૌથી વધારે રિસ્પોન્સિબલ પેરેન્ટ્સ છે. હું બીજા કોઈને બી રિસ્પોન્સિબલ નહીં કહું, કારણ કે જ્યાં સુધી ઇટ ઇઝ પેરેન્ટ્સ ડ્યુટી, અગર બાળક નાનું છે તો પેરેન્ટ્સની ડ્યુટી છે કે એ એમના બાળકને પ્રોટેક્ટ કરે અને જોડે જોડે શીખ આપે.